બેરોજગારીને લઈ કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ પોતાના કાર્યકર્તાઓને સાથે રાખીને પકોડા બનાવી વેચવાનો કાર્યક્રમ રાખ્યો હતો. પકોડા બનાવી અને ભાજપ સરકારનો કર્યો વિરોધ. નાનાપોડા ખાતે યોજાયો પકોડા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા. એનએસયુઆઈએ પણ હાજરી આપી દેશભરમાં બેરોજગાર યુવાઓને રોજગારી માટે સરકારે પકોડા વેચવા માટે સલાહ આપી હતી. હાલના ભારત દેશના વડાપ્રધાન 2014ની લોકસભાની ચૂંટણીની અંદર એમણે જાહેરાત કરેલી કે હું દેશનો વડાપ્રધાન બનીશ તો દર વર્ષે 2 કરોડ નવયુવાનોને રોજગારી આપીશ. વાસ્તવમાં રોજગારી આપવાની તો વાત દૂર રહી, પણ જે રોજગારી હતી એ પણ ઓછી થઈ ગઈ, કારણ કે જીએસટી આવી ગઈ, નોટબંધી આવી ગઈ, ધંધા રોજગાર જે એફડીઆરની વાત કરતો કે બહારથી વિદેશથી રોકાણ લાવીશું અને રોજગારી ઊભી કરી, પણ વાસ્તવમાં વિદેશમાં ખાલી વડાપ્રધાન ખાલી ફરવા માટે જ ગયા, ફરીને જ આવ્યા છે કે જે હકીકત જે ઉદ્યોગ રિક્ષાઓ જોઈએ અને વાસ્તવિકમાં જે એમ્પ્લોયમેન્ટ ગવર્મેન્ટમાં જે જગ્યાઓ ખાલી છે એમાં આઉટસોર્સિંગનો ઉપયોગ કરીને એ ખાલી જગ્યાઓ ભરતો નથી. છેલ્લા 25 વર્ષથી સતત 25 વર્ષથી 95 પછી હાલના વડાપ્રધાન 2001થી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા 2014 સુધી અને અત્યારે છેલ્લા 4.5 વર્ષથી વડાપ્રધાન છે, ત્યારે એમણે જે એમની જે જાહેરાતો હતી જાહેરાત સાવ પોકળ નીકળી છે અને હાલના જે શિક્ષિત બેકારો નવયુવાન મિત્રો છે એમને સલાહ આપી કે તમને નોકરી ના મળે તો પકોડા વેચો, જેથી આજે પકોડા બનાવીને વેચીને એમનો વિરોધ કરે છે. પકોડા સેન્ટર ચાલુ કરવું પડ્યું. અત્યારે બેરોજગારી એ સૌથી મહત્ત્વનો પ્રશ્ન છે અને નરેન્દ્ર મોદી સાહેબે જે વાત કરી હતી કે 2 કરોડ રોજગારી આપીશું, એની સામે તમે ગુજરાતમાં જાઓ તો જીટીયુ કે ગુજરાત ટેકનિકલ બોર્ડમાંથી દર વર્ષે 65,000 એન્જિનિયરો બહાર નીકળે છે, તો આટલા એન્જિનિયરો ક્યાં જશે? વલસાડ જિલ્લાની લોકલ કંપનીઓમાં પણ લોકલ એમ્પ્લોયમેન્ટ લેવામાં આવતા નથી અને બહારથી મહારાષ્ટ્રથી કે બંગાળથી આવેલા લોકોને પહેલી તક આપવામાં આવે છે. આજે કપરાડા વિસ્તારમાં તમે જાઓ તો ટ્રાઇબલ વિસ્તારમાં બીએડ એમએડ કર્યા પછી વિદ્યાર્થી હોય કે આદિવાસી વિદ્યાર્થીની હોય અને ટેટ ટાટના નામે આ સરકાર લાખો રૂપિયા ઉઘરાવી રહી છે, પણ એની સામે છેતરપિંડી કરીને એ લોકોને નોકરી નથી આપવામાં આવતી. અને નોકરી આપવામાં આવે તો કપરાડાની વિદ્યાર્થીઓને હિંમતનગર મૂકવામાં આવે અને હિંમતનગરની વિદ્યાર્થીને દાહોદ મૂકવામાં આવે, તો આ સરકારની છેતરપિંડી છે. ફક્ત આ સરકાર મોટી મોટી જાહેરાત કરે છે, એટલે આ સંદર્ભે આજે કપરાડા યુથ કોંગ્રેસ દ્વારા અને આ આદિવાસી મિત્રો દ્વારા એક જ અભિયાન ચલાવવામાં આવ્યું કે જ્યારે દેશનો વડાપ્રધાન એમ કહેતો હોય કે રોજગારી પકોડા બનાવીને પણ બની શકે, તો હું કહેવા માગું છું અને કપરાડા યુથ કોંગ્રેસ તરફથી એમને કહેવા માગું છું કે પકોડા બનાવે એમાં સરકાર શું મદદ કરે. અને આજે સમગ્ર કપરાડા વિસ્તારમાં કપરાડા યુથ કોંગ્રેસ દ્વારા આ અભિયાન ચલાવવામાં આવ્યું, જેમાં તમે જોતા હશો એમબીએ પકોડા, બીએડ પકોડા, એમએડ પકોડા, આવા ઘણા વિદ્યાર્થીઓ અહીંયા બેરોજગાર છે. તો સરકારની આંખ ખુલે, નહીં તો આગામી સમયમાં આદિવાસી યુવાન જાગશે અને ઉગ્ર આંદોલન કરશે. જય હિન્દ, જય ભારત. મહેશ ડી પટેલ, એક આદિવાસી હું હાલમાં પીએચડી કરું છું અને એમએ બીએડ કરી ટેટની ટાટની પરીક્ષા આપી, તેમ છતાં પણ આદિવાસી વિદ્યાર્થીઓને ખાસ કરીને વલસાડ જિલ્લા કપરાડાના ટ્રાઇબલ વિસ્તારમાં વિદ્યાર્થીઓને હજારો રૂપિયાનું ફોર્મ ભરાવીને ઉઘરાણું કરે છે, તેમ છતાં પણ આદિવાસી વિદ્યાર્થીઓને નોકરી આપવામાં નથી આવી. હું પીએચડી કરું છું તેમ છતાં પણ નોકરી મળી નથી અને અમારે આજે મજબૂરીની અંદર પકોડા ભજીયા વેચવું પડે છે અને એનો એક વિરોધ કરીએ છીએ કે વડાપ્રધાન જ્યારે કહે છે કે 2014ની અંદર કે લાખો 2 કરોડ આદિવાસીઓ કે લોકોને વિદ્યાર્થીઓને નોકરી આપી, પણ આદિવાસી વિદ્યાર્થીઓએ યુવાનોએ નરેન્દ્ર મોદીને વોટ આપ્યો, પરંતુ છેલ્લે શું મળ્યું? લોલીપોપ અને એમની ફેકુ વાતોથી આદિવાસી વિદ્યાર્થીઓને ભવિષ્ય અંધકારમય થયું છે. હજારો રૂપિયા આજે અમારે વિરોધ કરવો છે એમને.